વરસાદની સાથે કચ્છમાં પાણીજન્ય રોગચાળો પણ વધવાની સંભાવના છે। ગાંધીધામ અબડાસા સહિતના વિસ્તારમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસ વધી રહ્યા છે। સાર્વત્રિક વરસાદ થવાના કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તારો રોગચાળાની ઝપેટમાં આવે તે પહેલા લોકો સાવધાની રાખે તેવી અપીલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગાહી અનુસાર છેલ્લા 3 દિવસથી વાગડથી લઈ અબડાસા સુધી કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેક ઠેકાણે ખાડાઓમાં પાણી ભરાઈ જતા મચ્છરના પોરાનો જન્મ થતા મચ્છરજન્ય બીમારી વધી રહી છે। જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું કે ગાંધીધામ વિસ્તારમાં મુખ્યત્વે ડેન્ગ્યુના કેસ અને અબડાસાના વાયોર પીએચસી હસ્તકના મોટીબેર ગામ અને આસપાસના વિસ્તારમાં જેરી મલેરિયાના કેસ સામે આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા રોગ નિયંત્રણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વરસાદી વાતાવરણમાં નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે ઘરની આસપાસ વરસાદી પાણીનો ભરાવો થાય તો તેનો નિકાલ કરવામાં આવે। ઘરે દેશી ઉપચાર તરીકે કડવા લીમડાનો ધુમાડો કરી મચ્છરને ભગાડી શકાય। આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ વરસાદી પાણીમાં બળેલું ઓઇલ અને ઘરના પાણીના ટાંકામાં દવા નાખવા માટે આવે ત્યારે સહકાર આપવો અને કામગીરી કરવા દેવી। ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા રોગ અટકાવવા માટે સ્વચ્છતા પણ જરૂરી છે। આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો ન થાય તે બાબતે ખાસ કાળજી લેવા માટે અનુરોધ કર્યો હતો। નમસ્કાર, સૌથી પહેલા તો કચ્છની જાહેર જનતાને હું મારો પરિચય આપી દઉં। મારું નામ ડૉક્ટર જીતેશ ખોરાસિયા છે। હું કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત ભુજમાં હાલમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યો છું। તો મારી કચ્છની જાહેર જનતાને મારે કહેવાનું કે હાલમાં ગઈકાલે અને 2-3 દિવસથી આપણે ફૂલ વરસાદ થયો છે કચ્છ જિલ્લામાં। સાર્વત્રિક ખૂબ જ સારો વરસાદ થયો છે, તો આ વરસાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વધી જશે બરાબર। એટલા માટે મારે જાહેર જનતાને નમ્રતાથી કહેવાનું કે આવી ઋતુમાં ભેજવાળા વાતાવરણમાં કોઈ પણ જાતનો પાણીજન્ય રોગચાળો ન થાય કે મચ્છરજન્ય કે વાહક જંતુજન્ય રોગચાળો ન થાય તે તમે ખાસ ધ્યાન રાખજો। હાલમાં મારી પાસે માહિતી આવી છે કે અત્યારે ગાંધીધામમાં અને ખાસ કરીને અબડાસા તાલુકાના વાયોર પીએસસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીબેર ગામમાં ત્યાં ઝેરી મેલેરિયાના કેસ ઘણા છે અને ગાંધીધામ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ ઘણા છે। તો ખાસ તો મારે ગાંધીધામની શહેરી વિસ્તારની જનતાને મારે કહેવાનું કે શહેરી વિસ્તારની જનતાએ પણ પોતાનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમારી આસપાસ ગંદુ પાણી ભરાય તો તાત્કાલિક તેનો નિકાલ કરો બરાબર। પછી એમ નહીં કે નગરપાલિકાવાળા કરશે કે ક્યારે, સૌથી પહેલાં વહેલાં તો આપણે એક્ટિવ રહેવું પડશે। આપણે એકબીજા ઉપર બ્લેમ નથી કરવાનું કોઈએ કાંઈ બરાબર। હા, અત્યારે નગરપાલિકાવાળા જે કરે તે બરાબર, હા, પણ આપણે આપણી જવાબદારી સમજી સૌથી પહેલાં વહેલાં આપણા આરોગ્યની કાળજી આપણે જ રાખવાની છે। તો ગાંધીધામ શહેરી વિસ્તારના લોકોને મારે ખાસ કહેવાનું, તમારે આજુબાજુ ગંદુ પાણી ભરાયું હોય તાત્કાલિક તેનો નિકાલ કરો બરાબર। મચ્છર બચ્છર થયા હોય તો યોગ્ય તમે દેશી ઉપચાર કરી શકો, કડવા લીમડાનો ધુમાડો કરો તો મચ્છર જતા રહીએ। અમારો આરોગ્ય સ્ટાફ જ્યારે તમારી પાસે આવે એ પાણીમાં બળેલું ઓઇલ નાખે, તમારા વાપરવાના પાણીમાં ખાસ પ્રકારની દવા નાખે બરાબર, કે જેનાથી ડેન્ગ્યુના મચ્છરના પોરા એ નાશ પામે, એ પોરાનાશક કામગીરી કરે તો તેમને કરવા દેજો, તેમને સંપૂર્ણ સહકાર આપજો। અને શહેરી વિસ્તારમાં ગરીબ અને અભણ પ્રજા જો કોઈ હોય તો તે પણ આરોગ્ય બાબતે જાગૃત રહેજો, કારણ કે મિત્રો ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા આ બધા રોગો બહુ ખતરનાક રોગો છે બરાબર। અને એ માટે આપણે પોતે જ જાગૃત રહેવું પડશે, સક્રિય થવું પડશે, ગંભીર રહેવું પડશે બરાબર। એટલે ગ્રામીણ જનતાને પણ મારે કહેવાનું કે રોજ નાહો બરાબર, ચોખ્ખા કપડાં પહેરો, પુરુષો પાન બીડી સિગરેટ તમાકુ એવા વ્યસન કરતા હોય તો વ્યસન છોડો, અને ભલે તમે ઝૂંપડામાં રહેતા હો પણ એ આપણા જ હાથમાં છે ને, આપણા ઝૂંપડાને ક્લીન રાખવું બરાબર। મેં તો એવા ઘણા ઝૂંપડા પણ જોયા છે, હો મિત્રો, એવા ઘણા ઝૂંપડા જોયા છે, એટલા સરસ ક્લીન હોય, એટલા સરસ ચોખ્ખા હોય, તો ચોખ્ખાઈ રાખવી આપણા જ હાથની વાત છે ને બરાબર। હો, એટલે આપણે બિલકુલ બેદરકારી રાખવાની નથી, નહીતર જો આપણે બેદરકાર રહીશું તો આપણા બાળકો બરાબર, આપણા ઘરના સૌ સભ્યો, તેમને ખૂબ સહન કરવું પડશે। ધન્યવાદ।